મિત્રો કેમ છો મજામાં વેલકમ ટુ માજીસા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના કે તમારે આ મૂલ્યાંકન કસોટી તમારે લખવાની જાતે રહેશે ત્યારબાદ તમારે સારામાં મોકલાવવાની છે ત્યાર પછી તમારે આ મૂલ્યાંકન કસોટીની સંપૂર્ણ જોવાની રહેશે તો સમયના વગરતા શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક વિચરતી અને વિમુક્તિ જાતિના મુખ્ય વ્યવસાય કયા હતા અને શા માટે તો વિદ્યા મિત્રો અહીંયા જવાબ આવ્યો એ તમારે વિડીયોને સ્ટોપ કરો અને જવાબ સાથે સરખાવો તમારો જવાબ સાચો હતો કે નહીં ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન ભણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા તો વિદ્યા મિત્રો અહીંયા તમને જવાબ આવ્યો છે તે તમારે જોવાનું છે અને તમારા જવાબ સાથે સરખાવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર નંબર અ તો ભક્તિ આંદોલન લોકોમાં શા માટે પ્રિય થયું હતું તો વિદ્યા મિત્રો અહીંયા જવાબ આવી ગયો છે તો વિડીયોને સ્ટોપ કરો અને તમારા જવાબ સાથે સરખાવો બરાબર ને વિદ્યા મિત્રો ત્યારબાદ જોઈએ નંબર બે ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનના કારણે કયા કયા ફેરફારો જોવા મળ્યા હતા તો વિદ્યા મિત્રો અહીંયા તમને જવાબ આવે છે તે તમારે અહીંયા વિડીયોને સ્ટોપ કરો અને જવાબ સાથે સરખાવો બરાબર ને પ્રશ્ન નંબર બે બ એક વાક્યમાં જવાબ આપો નંબર એક શંકરાચાર્ય ભારતના કયા ભાગમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરી હતી તો વિદ્યા મિત્રો તમને જવાબ મળશે શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ત્યારબાદ બીજો પ્રશ્ન છે એકેશ્વર પરંપરામાં કયા સંતને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા તો જવાબ બનશે એકેશ્વર પરંપરામાં સંત કબીરને સૌથી માનવામાં આવતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર પ્રશ્નના ઉત્તર આપો નંબર એક સંસ્કૃત ભાષામાંથી કયા કયા રાજ્યોને કઈ કઈ ભાષા વિકાસ થયો તો વિદ્યા મિત્રો અહીંયા જવાબ જોઈએ તો સંસ્કૃત ભાષામાંથી કેરળમાં મલયાલમ ભાષાનો વિકાસ થયો પશ્ચિમ બંગાળમાંથી બંગાળી ભાષાનો ગુજરાતમાંથી ગુજરાતી ભાષાનો મહારાષ્ટ્રમાંથી મરાઠી ભાષાનો ને પંજાબમાંથી પંજાબી ભાષાનો વિકાસ થયો હવે એમાં જ બીજો પ્રશ્ન જોઈએ ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોનો વિકાસ પામે સ્થાપત્ય શૈલી વિશે ટૂંકમાં જણાવો તો વિદ્યા મિત્રો અહીંયા ઉત્તર ભારતમાં અને દ્રવિડ ભારતમાં બરાબર તો તમને બે ભાગ આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને તમે જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર ચાર અજુ વિદ્યા મિત્રો માર્ગ્યા મુજબ ઉત્તર આપો એક ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો વિદ્યા મિત્રો અહીંયા તમે જવાબ લખી શકો છો ભૂકંપ સમયે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું ભૂકંપ સમયે ગભરાઈ જવું બૂંક ભૂમકે નાશભાગ ન કરવી હોય તો પાટલી નીચે બેસી જવું બરાબર આ રીતે જવાબ લખી શકો છો પ્રવર્તમાન સમયમાં આપણે માસ્ક શા માટે પહેરવું જોઈએ તો વિદ્યા મિત્રો અહીંયા તમે જવાબ આપ્યો છે બરાબર તે તમે શાંતિને વિડીયોને સ્ટોપ કરી અને જવાબ સાથે મેચ કરી શકો છો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપત્તિની બે અસરો જણાવ વિદ્યા મિત્રો આપત્તિ વિશે તમે અહીંયા બે અસરો જણાવી છે તે વિડીયોને સ્ટોપ કરીને તમે જાતે લખી શકો છો ત્યારબાદ જોઈએ વિદ્યા મિત્રો પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા પ્રશ્નોને વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો તો અહીંયા બે વિકલ્પો છે તો તમારા વિકલ્પના જવાબો તમારે સરખાવાના રહેશે બરાબરને ને વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવ્યા છે તે લખી શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો નંબર એક સુફી આંદોલન વિશે ટૂંક લખો તો વિદ્યા મિત્રો અહીંયા ટૂંક નોંધ આપેલ છે સુફી આંદોલન વિશે તો તમે અહીંયા શાંતિ વિડીયો સ્ટોપ કરીને તમારા જવાબ સાથે સરખાવો બરાબર ને મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચનો બીજો પ્રશ્ન સંત કબીરનો પરિચય આપો તો વિદ્યા મિત્રો અહીંયા તમારા સંત કબીરનો પરિચય આપેલ છે તો વિડીયોને સ્ટોપ કરો અને તમારા જવાબ સાથે સરખાવો ત્યારબાદ જોઈએ વિદ્યામિત્રો ત્રીજો પ્રશ્ન ભારતમાં થયેલ ભક્તિ અને સુફી આંદોલનની ઘટનાનું મુખ્ય પ્રયોજન કયું ગયું હતું તો વિદ્યા મિત્રો અહીંયા તમારો જવાબ આવ્યો છે તો વિડીયોને અહીંયા સ્ટોપ કરીને તમારા જવાબ સાથે સરખાવો તો વિદ્યા મિત્રો તમને અમારો વિડીયો ગમે તો થેન્ક યુ લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અમારા વિડીયોને અપડેટ મળતી રહે તો આપણે આવતા વિડીયોમાં મળીશું જય જય ભારત જો અમારા